અહીંયા સામે ઘણી બધી તોપો પણ છે, તો હવે આપણે તે તોપો જોવા માટે જઈશું. બધા અલગ અલગ હથિયાર છે, આ રાજાઓના સમયના જ છે. બંદૂક છે, તો આવી બંદૂક તમે અત્યાર સુધી ક્યાંય જોઈ નહીં હોય. આ તમને જોધપુર કિલ્લાની અંદર જોવા મળી જશે. આ તેમની તલવારો છે, આ રાજાઓના સમયની બંદૂકો છે. જે યુદ્ધમાં જાય તે સમયે જે વસ્ત્રો પહેરે છે તે વસ્ત્રો છે. મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર. અત્યારે આપણે રાજસ્થાન જોધપુરની અંદર જે મહેરાનગઢનો કિલ્લો છે તે જોવા માટે આવી ગયા છે. આપણી એક્ઝેક્ટ પાછળ કિલ્લો છે, સામે તમને દેખાઈ રહ્યો છે. તો આજના વિડીયોની અંદર આખો આ કિલ્લો એક્સપ્લોર કરીશું અને અહીંયા વિશેની સંપૂર્ણ માહિતી આપીશું. ટાઈમિંગ, ટિકિટ અને શું શું જોઈ શકો છો. તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો. ફાઇનલી આપણે કિલ્લા પાસે પહોંચી ગયા છે. આ સામે આખો પાર્કિંગ એરિયા છે, જોવો છો તમને ગાડીઓ જ ગાડીઓ જોવા મળતી હશે સામેની તરફ. ત્યાં આપણે આપણી ફોર વ્હીલ પાર્ક કરી છે, 50 રૂપિયા ચાર્જ છે પાર્કિંગનો. અને અહીંયા પણ આ જુઓ મોટી મોટી ટ્રાવેલ્સ પણ આવે છે, અહીંયા તમને ઉતારે છે. તો સામે ચેકિંગ એરિયા છે, જ્યાં તમે બેગ લઈને આવો છો તો તમારે ચેક કરાવવાનું છે. અને આખો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, જોઈ શકો છો કિલ્લાનો. અહીંયાથી તમે અંદર એન્ટ્રી લઈ શકો છો. અહીંયા ચેકિંગ કરાવીને પછી અંદર ઘણા બધા ટિકિટ કાઉન્ટર છે, જ્યાંથી તમારે ટિકિટ લેવાની રહે છે. તો આખો વ્યૂ જુઓ તમે. અંદર તમને મ્યુઝિયમ છે, તોપો છે, ઘણી બધી વસ્તુ જોવા મળી જશે. અને સામે ગણેશજી ભગવાનનું મંદિર છે. તો અહીંયા તમે ગણેશજી ભગવાનના દર્શન કરીને પછી આગળ વધી શકો છો. તો ચાલો હવે આપણે કિલ્લાની અંદર એન્ટ્રી લઈએ, આગળથી ટિકિટ લઈએ, શું પ્રાઇસ છે તે પણ તમને આગળ જણાવીશું. તો અહીંયા ઘણા બધા ટિકિટ કાઉન્ટર બનેલા છે, અહીંયા ફોરેનરનું પણ છે, જોઈ શકો છો. આખું અલગ જ છે, બધા અલગ અલગ ટિકિટ કાઉન્ટર છે. અહીંયાથી તમને ગાઈડ પણ મળી જશે, બધી અલગ અલગ ટિકિટ પ્રાઇસ છે. અહીંયા તમે વાંચી શકો છો ટિકિટ. આ સામે ટિકિટ છે બધી અલગ અલગ, અને ટાઈમિંગ 9 થી 5 છે. અને નીચે આજે ગાઈડ છે તેની ટિકિટ છે. 1 થી 4 માણસ હોય તો 500 રૂપિયા છે, 5 થી 15 600. અહીંયા ઘણા પ્રાચીન દરવાજાઓ પણ મૂકેલા છે, તો અત્યારે તો છૂટા છે, અહીંયા સાઈડમાં મૂકેલો છે. અહીંયા આગળ આપણને તોપો પણ જોવા મળશે. તો આપણે કિલ્લાની તરફ આગળ વધી રહ્યા છે, કિલ્લા તરફ. તો કંઈક આ રીતના રસ્તાઓ છે, કંઈક અલગ જ મજા છે. તો ગમે ત્યારે જોધપુર આવો તો આ કિલ્લાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. આખો વ્યૂ, આ સામે પણ તોપો છે, જોઈ શકો છો. સામે તોપ જોવા મળી રહી છે તમને. મિત્રો, સામેના ગેટેથી આપણે એન્ટ્રી લીધી છે. હવે અહીંયા આપણે આપણી ટિકિટ ચેક કરાવવાની છે, અને ટિકિટ ચેક કરાવીને પછી અહીંયાથી તમે મ્યુઝિયમની અંદર જઈ શકો છો. તો અહીંયા તમે જે જુઓ છો તે આખું મ્યુઝિયમ છે. અહીંયા તમને રાજાઓના સમયની બધી જ વસ્તુઓ જોવા મળશે, તેમનો પોશાક છે, તેમના જે હથિયારો છે, શસ્ત્રો છે, તે બધી જ વસ્તુ તમને આ મ્યુઝિયમની અંદર જોવા મળી જશે. તો ચાલો હવે જઈએ આપણે મ્યુઝિયમની અંદર. આ જે 200 રૂપિયાની ટિકિટ લીધી હતી તેની અંદર આ મ્યુઝિયમ પણ આપણને જોવા મળે છે. તો જોઈએ હવે આગળ મ્યુઝિયમની અંદર શું શું જોવા મળે છે. હવે આપણે મ્યુઝિયમની અંદર જઈએ. અંદર થોડું પબ્લિક વધારે છે, તો અહીંયા જોઈ શકો છો હાથી હોદ્દા નામ છે, હાથી હોદ્દા. અહીંયા વાંચી શકો છો તેના વિશેની બધી માહિતી છે. અહીંયા આગળ આપણને એ રીતનું જ છે.
અહીંયા જો આ બધી જૂની જૂની વસ્તુઓ છે રાજાઓના સમયની, અને અહીંયા તમને તેના વિશેની માહિતી જોવા મળશે. તમે અહીંયા લાઈવ આવીને જોશો તો તમને ખૂબ જ મજા આવી જશે. અહીંયા ઘણા બધા ફોટા છે પહેલાના સમયના. આ બાજુ પણ જુઓ, આ બધી જૂની જૂની વસ્તુઓ છે પહેલાંની રાજાઓના સમયની. તો આ બધી જ તમને આ કિલ્લાની અંદર જોવા મળશે. આખો આ મ્યુઝિયમ છે, અહીંયા બધી જૂની જૂની વસ્તુઓ મૂકવામાં આવી છે. આ જુઓ કંઈક લાગે છે ને અલગ, આ બધી જ રાજાઓના સમયની વસ્તુઓ છે. આ જગ્યા ઉપર આપણે ઘણી બધી વસ્તુ જોઈ, હવે બીજો એનો ભાગ છે તેની અંદર જઈએ. આ લાગે છે પાલખીખાના નામ છે, આ વાંચી શકો છો પાલખીખાના. આની અંદર બધી પાલખી જોવા મળશે એવું લાગે છે, જે ત્યારે તમે મૂવીની અંદર પણ જોતા હશે, બધે જોયું હશે કે પાલખીઓની અંદર જે રાણી હોય છે તેને બેસાડીને જાય છે. તો આ ફોટા જોઈ શકો છો જૂના જૂના, અને આ પાલખી છે જો, અલગ અલગ પાલખી છે અને તેના વિશેની સંપૂર્ણ માહિતી છે. જો આ બધી જ અલગ અલગ પાલખી છે પહેલાંની રાજાઓના સમયની, રજવાડાઓના સમયની, જે અહીંયા તમને જોવા મળશે. તો આખો આ પાલખીખાના છે જેની અંદર તમને બધી પાલખી જોવા મળે છે, 7-8 પાલખી છે બધી જ અલગ અલગ. જો અત્યાર સુધી તમે મૂવીની અંદર ફોટાની અંદર જોઈ હશે, જે તમને અહીંયા રિયલમાં જોવા મળે છે જોધપુરની અંદર આ કિલ્લામાં. આ જો છે ને 1-1 બધી અલગ અલગ પાલખી છે, અને અહીંયા તમે તેના વિશેની માહિતી પણ વાંચી શકો છો. જોરદાર હો ભાઈ, ગમે ત્યારે રાજસ્થાન આવે તો જોધપુરની મુલાકાત લેવી જ જોઈએ. તો ફાઇનલી આગળ આપણે પાલખીખાનાની અંદર ઘણી બધી પાલખી જોઈ, જેની અંદર રાજા અને રાણીઓ પહેલાં બેસીને જતા હતા. તો હવે આપણે કંઈક અલગ આઈટમ છે, જોઈ શકો છો શું છે આપણને ખબર નથી. તો ચાલો હવે આપણે અહીંયાથી આગળ વધીએ. તો અહીંયા હવે આગળ શું જોવા મળે છે તે હું તમને બધું બતાવું. અહીંયા તમે ભીડ જુઓ ખાલી પબ્લિકની, કેટલી બધી ભીડ છે. તો અહીંયા ઘણા બધા લોકો છે જે ગાઈડ લઈને જ આવતા હોય છે, જેથી બધાને બધું ખબર પડે. આ તોપ છે અહીંયા, અહીંયા સામે જુઓ કેટલી જોરદાર જોરદાર વસ્તુઓ છે. તોરણ ઓર મોડ, તો આનું નામ છે તોરણ ઓર મોડ. અહીંયા આગળ ઘણી બધી તલવારો છે રાજાઓની, તો જોઈએ હવે આપણે તલવારો. તો અહીંયા બધી રાજાઓની તલવારો મૂકેલી છે અલગ અલગ, જે તમે જોઈ શકો છો. અને આ તલવાર વિશેની સંપૂર્ણ માહિતી પણ અહીંયા આપેલી છે, જે તમે અહીંયા વાંચી શકો છો. આ સામે બંદૂક જુઓ ખાલી. આ બંદૂક જુઓ. રાજાઓના સમયની વસ્તુઓ છે આ નાની નાની, જેના નામ પણ અહીંયા લખેલા છે નીચે. અહીંયા આ સામે બીજી પણ બધી અલગ અલગ વસ્તુ જોઈ શકો છો. આ શૃંગાર પેટી છે, જેમાં બધો શણગાર મૂકવામાં આવતો હતો, જોઈ શકો છો. જે મેકઅપનો સામાન છે તે રીતનો શણગાર મૂકવામાં આવતો હતો. આ વસ્ત્ર છે રાજાના, તો આ પહેલાંનો પહેરવેશ છે રાજાઓના સમયનો, કંઈક આ રીતના કપડાં રાજાઓના સમયમાં પહેરવામાં આવતા હતા. અહીંયા તમને આ ગણગોર દેવીની મૂર્તિ પણ જોવા મળે છે, આ તેમના વિશેની માહિતી પણ તમે વાંચી શકો છો. આ છે ગણગોર દેવીની પ્રતિમા. પાર્વતીજી કા એક અવતાર, મારવાડ મેં સુહાગીન મહિલાએ હર વર્ષ ચૈત્ર માસ મેં અપને પતિ કી દુર્ગાયુ કે લીએ કુંવારી કન્યા સુયોગ્ય વર હેતુ પૂજા અર્ચના કરતી હે. તો આ ચાંદીની બનેલી છે સુંદર પ્રતિમા. તો આ તેના વિશેની માહિતી હતી જે આપણે આગળ બોલ્યા. અને અહીંયા બીજી ઘણી બધી વસ્તુ છે. આ પહેલાંની મુદ્રા છે રાજાઓના સમયના, પૈસા છે જે આપણે ગુજરાતી ભાષામાં કહીએ. તો આ પહેલાંના સમયના પૈસા છે, અલગ અલગ મુદ્રાઓ છે. આ રજવાડાઓના સમયના પૈસા છે બધા અલગ અલગ.
કયા સેશનમાં કયા સિક્કા ચાલતા હતા તેનું નામ સાથે અહીંયા લખેલું છે. કઈ સાલમાં કયા સેશનમાં કયા સિક્કા ચાલતા હતા તે બધી જ માહિતી અહીંયા આપેલી છે. એ સાથે આ બીજી પણ એક અલગ વસ્તુ છે, લોહે કા તાલા ઓર ચાવી. તો આખું આ તારું છે, પહેલાંનું લોહાનું બનેલું છે તારું અને આ તેની ચાવી છે. જોઈ શકો છો, અત્યાર સુધી તમે ક્યાંય પણ આવું તારું ને ચાવી જોઈ નહીં હોય. અહીંયા તમને નીચે બધી જ માહિતી પણ જોવા મળી જશે તે વસ્તુ વિશે. અહીંયા તમને આ મોટી બંદૂકો પણ જોવા મળશે, પહેલાંની રજવાડાના સમયની. આ જોઈ શકો છો બંદૂકે, આ રાજાઓના સમયની બંદૂકો છે. જોઈ શકો છો પહેલાં રાજાઓના સમયમાં કંઈક આ રીતની બંદૂક આવતી હતી. અહીંયા ગાઈડની પણ ખૂબ સારી એવી સુવિધા છે, તો અહીંયાથી તમે ગાઈડ લઈ શકો છો જો તમારે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો. તો હવે અહીંયાથી આપણે ઉપર જવાનું છે, તો અહીંયા ઉપર જઈએ. અહીંયા સીડીઓ બનેલી છે, તો અહીંયા કંઈક આ રીતના સીડીઓ બનેલી છે જ્યાંથી ઉપર જવાનું છે. અહીંયા પણ ઘણું બધું જોવાનું છે, આખું મ્યુઝિયમ જ છે. આ બધી જ વસ્તુ તમે ખાલી 200 રૂપિયાની અંદર જોઈ શકો છો. તો અહીંયા જુઓ, આ રાજાઓના કપડા છે કંઈક આ રીતના પહેલાંના. અહીંયા તમે વાંચી શકો છો અંગરખા, અંગરખા કહેવાય છે આને. આ વાંચી શકો છો છતબંધી નામ છે જે આપણે આગળ જોયું હતી. તો આશીષ મહેલ છે, આખો કાચમાંથી બનેલો છે. આખો વ્યૂ જોઈ શકો છો, ઉપર નીચે બધી જ જગ્યા ઉપર તમને કાચ કાચ જોવા મળશે. તો આનું નામ છે શીશ મહલ. અહીંયા બધી માહિતી પણ લખેલી છે, આ નામ વાંચી શકો છો શીશ મહલ, અને તેના વિશેની સંપૂર્ણ માહિતી છે. તમે આપણો વિડીયો રોકીને જોઈ શકો છો. આ રજવાડી પોશાક છે રાજાઓના સમયનો, જોઈ શકો છો અલગ અલગ કપડાં છે. રાજાઓના જે નાના બાળકો હોય તેમના આ કપડાં છે, જેને પહેલાં પોશાક કહેવામાં આવતો હતો. આ જોઈ શકો છો કંઈક આ રીતના કપડાં છે, અહીંયા તમને જોવા મળી જશે. અહીંયા તમે તેના વિશેની માહિતી પણ વાંચી શકો છો પોશાક. તો આ બધા અલગ અલગ કપડાં છે, આ જુઓ તમે. તો આ બધી જ વસ્તુ તમને આ એક જ જગ્યા પર જોવા મળી જશે, આખી મ્યુઝિયમ છે. તો હવે આપણે અલગ ભાગની અંદર જઈશું. હવે આ બાજુ શું જોવા મળે છે તે જોઈએ હવે આગળ જઈને. આ જુઓ, આ ઘણા બધા લોકો અત્યારે ઉપર આવી રહ્યા છે જોવા માટે. આપણે નીચેથી ઉપર આવ્યા હતા, હવે હજુ ઉપર જઈશું આપણે. હવે આગળ શું જોવા મળે છે જોઈએ. હું પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પહેલીવાર, તો જે કંઈ પણ વસ્તુ હું જોઉં છું તે તમને બતાડું. તો આ જુઓ તમે, રાજાઓના સમયની રાજાઓની બેઠક છે જે રાજાઓ બેસતા હતા. જુઓ તમે રિયલ લાઈફમાં, તો બધી જ તમને જોધપુર મહેલની અંદર જોવા મળી જશે. આ સામેનો આખો વ્યૂ પણ તમે જોઈ શકો છો. સામે પાર્કિંગ છે, અહીંયા સામે ઘણી બધી તોપો પણ છે. તો હવે આપણે તે તોપો જોવા માટે જઈશું. તો અહીંયા બધા અલગ અલગ રસ્તા બનેલા છે ઉપર નીચે જવા માટે. અહીંયા તમને રાજાઓના સમયની બધી જ વસ્તુ જોવા મળી જશે. અહીંયા તમે ટિકિટ લઈને આવો છો તો તમારા પૈસા 100% વસૂલ છે. તો જુઓ, આ વ્યૂ જુઓ, અહીંયા ઘણા બધા લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. અહીંયા આગળ થઈને આપણે જવાનું છે નીચે. આ શસ્ત્રખાના છે, આ વાંચી શકો છો શસ્ત્રખાના. આની અંદર બધા શસ્ત્રો મૂકેલા છે. તો આખું આ શસ્ત્રખાના છે, આની અંદર બધા શસ્ત્રો મૂકેલા છે. આ અલગ અલગ ભાલ્લા છે, આ ભાલ્લાની તમે સાઇઝ જોઈ શકો છો કેટલી લાંબી લાંબી સાઇઝ છે. તો આ ભાલ્લા છે, આ બાજુ બીજા અલગ અલગ હથિયાર છે. તો આ બધા અલગ અલગ હથિયાર છે, આ રાજાઓના સમયના જ છે. બંદૂક છે, બીજા અલગ અલગ હથિયાર છે. આ ઘણી બધી બંદૂક છે, આ બંદૂકની સાઇઝ જુઓ તમે, બધી અલગ અલગ બંદૂક છે પહેલાંના સમયની. તો આવી બંદૂક તમે અત્યાર સુધી ક્યાંય જોઈ નહીં હોય, આ તમને જોધપુર કિલ્લાની અંદર જોવા મળી જશે. અહીંયા તલવાર છે, અલગ અલગ ચપ્પુ છે, જુઓ ખાલી તમે. તો પહેલાંના રાજાઓ કંઈક આ રીતના હથિયારો વાપરતા હતા, શસ્ત્રખાના શસ્ત્રો વાપરતા હતા. તો બધા અલગ અલગ શસ્ત્રો છે, આ તેમની તલવારો છે. અને આ જે યુદ્ધમાં જાય તે સમયે જે વસ્ત્રો પહેરે છે તે વસ્ત્રો છે. જે સમયે યુદ્ધમાં જાય રાજાઓ તે સમયે
કઈક આ રીતનો પોશાક પહેરે છે. જો આ તમને રિયલ લાઈફમાં અહીંયા જોવા મળશે. ના ઘણી બધી અલગ અલગ તલવાર, આ તલવાર જુઓ તમે, ખાલી સાઈઝ જુઓ, આ બધી અલગ અલગ તલવાર છે. અહીંયા આગળ પણ ઘણી અલગ અલગ તલવાર છે આ બધી. અને આ વસ્તુ જુઓ, જે હાથમાં રાજા એક હાથે તલવાર પકડે છે અને એક હાથે પોતાની સેફટી માટે જે વસ્તુ રાખે છે તે છે. તો આખો આ શસ્ત્ર એરિયા છે. અહીંયા તમને બધા જ રાજાઓના સમયના શસ્ત્રો જોવા મળી જશે. તલવાર છે, બંદૂક છે, ભાલા છે, બધી જ વસ્તુ જોવા મળી જશે. તો અહીંયા તમે વાંચી શકો છો, ફોર ટૂર કન્ટિન્યુ. આપણો ટૂર હજુ કન્ટિન્યુ છે, એટલે આગળ હજુ ઘણી બધી વસ્તુ જોવાની છે. જે તોપો છે તે હવે આપણને આગળ જ જોવા મળશે. આ જુઓ તમે, આ જે રાજાઓની બેઠક હતી તે આખી જોવા મળે છે. સામે રાજા બેસતા હશે, આજુબાજુમાં હશે, અહીંયા પાસા છે સામે જોઈ શકો છો. તો આ રાજાની બેઠક છે. તો આવી ઘણી બધી વસ્તુ તમને અહીંયા જોવા મળી જવાની છે. અહીંયા તમે ઉપરથી આખો કિલ્લાનો વ્યૂ જુઓ, કેટલો જોરદાર વ્યૂ જોવા મળે છે. અહીંયા સામે આપણે નીચેથી એન્ટ્રી લીધી હતી અને ત્યાંથી આપણે આખું મ્યુઝિયમ જોતા જોતા છેક ઉપર સુધી આવ્યા છે. હવે આપણે સામેની તરફ પણ જવાનું છે, જે તોપો છે તે જોવા માટે. આખી આ જોધપુર સિટી છે, તો આખો જોધપુર સિટીનો પણ તમે વ્યૂ જુઓ. આખો કિલ્લાની આજુબાજુ તમને ઊંચી ઊંચી દીવારો પણ જોવા મળે છે. તો અત્યારે આપણે મ્યુઝિયમની અંદર ફરી રહ્યા છે, ત્યાંથી આપણે આખો આ વ્યૂ જોઈ રહ્યા છે. આ જુઓ કેટલો જોરદાર વ્યૂ છે અહીંયા નીચેનો. તો આખો તેની આજુબાજુનો વ્યૂ છે. આખો જે તમે જુઓ છો તે ઝાંકી મહેલ છે. આ તેના વિશેની માહિતી છે. અહીંયા તમને અલગ અલગ ઝાંકી જોવા મળશે. તો ચાલો આગળ વધીએ અને જોઈએ. તો બધી અલગ અલગ ઝાંખી છે, જોઈ શકો છો અહીંયાથી છેક સુધી બધી અલગ અલગ ઝાંખી છે. તો હવે આપણે અહીંયાથી આગળ વધીએ. જે કંઈ પણ વસ્તુ જોવા મળે છે તે બધું જ હું તમને આગળ વિડીયોની અંદર બતાવીશ. તો અહીંયા આપણે જ્યાંથી અંદર ગયા હતા ત્યાંથી જ રિટર્ન આવી ગયા છે. આ છે વીર દુર્ગાદાસ રાઠોડ. આ તેમનો ફોટો છે સામે અને અહીંયા તેમની તલવાર છે અને તેમના વિશેની માહિતી પણ છે અહીંયા. તો અહીંયા જે તમે જોઈ રહ્યા છો તે જે રજવાડાના રાજાના સમયમાં જે હિસાબ કિતાબ કરતા હતા તે જગ્યા છે. અહીંયા સામે હિસાબના ચોપડા પણ તમને જોવા મળી જશે સામેની તરફ. કંઈક આ રીતના કક્ષ હતા, અહીંયા આ રીતના લખતા હતા પીછાઓથી. ભાઈ સાહેબ, ખાલી અંદરથી વ્યૂ જુઓ, કેટલો જોરદાર વ્યૂ જોવા મળે છે. અને આ કિલ્લો એટલો મોટો છે કે આખો દિવસ ફરો તો પણ ઓછું છે. આ જુઓ તેનું બાંધકામ જુઓ. અહીંયા સામેની તરફ અંદર કઈ છે તો ચાલો તે જોવા માટે જઈએ. અહીંયા તમે એક જોરદાર ફોટોગ્રાફી પણ કરી શકો છો. અત્યારે ઘણા બધા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. હા જુઓ, જે રાજાઓ બેસતા હતા તે છે. સામે રાજાનું સિંહાસન છે. તો આ રાજાની બેઠક. આખા કિલ્લાની અંદર તમે ફરો છો એટલે પહેલાંનું રાજાઓના સમયનું જોરદાર પ્રાચીન બાંધકામ તમને જોવા મળે છે. બધી જ જગ્યા ઉપર તમને અલગ અલગ આ રીતનું બાંધકામ જોવા મળશે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. જે આપણો ટૂર છે તે કન્ટિન્યુ છે. આગળ બીજી ઘણી બધી વસ્તુ છે જોવાની. તો બીજું મ્યુઝિયમ શોપ છે. આ શોપની અંદરથી તમે ખરીદી કરી શકો છો. આ ઘણી અલગ અલગ ટી શર્ટ છે. અહીંયા તમને કિલ્લાની અંદર જ બજાર જોવા મળે છે, જ્યાંથી તમે ઘણી બધી વસ્તુની ખરીદી કરી શકો છો. જોઈ શકો છો બધી અલગ અલગ વસ્તુ છે. તો અહીંયા બજારમાંથી તમે ખરીદી કરી શકો છો. તો હવે આપણે રિટર્ન નીચે જઈ રહ્યા છે. અહીંયા ઘણી બધી શોપ છે, આખી બજાર છે, જ્યાંથી
અહીંયા જે અહીંયાની ફેમસ વસ્તુઓ છે પહેરવા માટેની તે બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જશે, તો ખરીદી કરી શકો છો તમે. જો આ બાજુ પણ એક શોપ છે અહીંયા પણ. તો ફાઇનલી આપણે જે જગ્યા ઉપરથી એન્ટ્રી લીધી હતી ત્યાંથી પાછા નીચે ઉતરી ગયા છે. ત્યાં સામે થઈને આપણે ટિકિટ ચેક કરાવીને એન્ટ્રી લીધી હતી અને તેની પાસે જ અહીંયા ઉતરાય છે. આજે આખો ઉપરનો ભાગ છે તે આખું જ મ્યુઝિયમ છે. અહીંયા રાજાઓના સમયની બધી જ વસ્તુઓ મૂકેલી છે જે આપણે આગળ જોઈ. અને છેક આખું તમે જે ઉપર જોવો છો તે બધું જ મ્યુઝિયમ છે. અહીંયા બધી જ વસ્તુ તમને જોવા મળી જશે રાજાઓના સમયની. તો અહીંયા થઈને આપણે એક્ઝિટ થયા છે. હવે આપણે આગળ વધીએ. આગળ આપણને રાજાઓના સમયની તોપો પણ જોવા મળી જશે. અહીંયા તમને રાજસ્થાનનું જોરદાર ફેમસ મ્યુઝિક પણ સાંભળવા મળશે. તો અહીંયા જોવો છો કઈક આ રીતના તમને મ્યુઝિક સાંભળવા મળી જશે. તો ફાઇનલી આપણે આગળ આ કિલ્લાની અંદર આખું મ્યુઝિયમ જોયું. હવે જે તોપો છે તે જોવા માટે જઈ રહ્યા છે. ખૂબ જ નજીક છે. આ સમય તમે જુઓ છો તે બાજુ જ બધી તોપો છે અલગ અલગ. તો ચાલો જઈએ અને તોપો પણ તમને બતાડીએ જે રાજાઓના સમયની તોપો છે. અહીંયા કિલ્લા ઉપર ગોઠવવામાં આવી છે લાઇન બંધ. તો ચાલો જોઈએ હવે આપણે. અહીંયા સામે તમે તોપો જોવો છો. કિલ્લાની રક્ષા કરવા માટે જે તોપો પહેલાં ગોઠવવામાં આવતી હતી તે બધી જ તોપો અત્યારે પણ આ કિલ્લા ઉપર તમને જોવા મળશે. છેક સુધી સામેથી તોપો છે પણ સામેની તરફ જવાની મનાય છે એટલે આપણે જઈ નહીં શકીએ. બાકી આ તમે જુઓ નજીકથી પણ તો કંઈક આ રીતની તોપો હતી પહેલાં રાજાઓના સમયમાં. તો આ બધી જ તોપો છે એકદમ નજીકથી તમે જોઈ શકો છો. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ કરી શકો છો. પણ અહીંયા આવીને કંઈ પણ પ્રકારની મસ્તી કરવાની મનાય છે અને છેક આગળ સુધી જવાની મનાય છે. જોઈ શકો છો સાવધાન એક્સિડન્ટ એરિયા છે એટલે. અને અહીંયા સેલ્ફી ઉપર પ્રતિબંધ છે. અહીંયા તમે સેલ્ફી લઈને નથી આવી શકતા. બાકી આ જુઓ આ બધી જ તોપો છે છેક સુધી. તો સામે તમને મંદિર દેખાઈ રહ્યું છે. હવે આપણે ત્યાં જઈ રહ્યા છે. મંદિર સુધી જાઓ છો એટલે રસ્તામાં તમને એક તળાવ જોવા મળે છે. અહીંયા તળાવ વિશે થોડી માહિતી છે. આ તળાવની અંદર હાથપગ ધોવાની મનાય છે અને જે તળાવ છે તેની નજીક જવું નહીં, નહીં તો કંઈ પણ એક્સિડન્ટ થઈ શકે છે. તો અહીંયા આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખવું. આ છે તળાવ. અત્યારે તો પાણી નથી પણ અહીંયા નજીકમાં આ રીતની રેલિંગ મારેલી છે જેથી કોઈ વ્યક્તિ અહીંયા નજીક ના જાય અને અંદર પડી ના જાય, નહીં તો કોઈની સાથે કંઈ પણ એક્સિડન્ટ થઈ શકે છે. તો ફાઇનલી હવે આપણે મંદિરની નજીક પહોંચી ગયા છે. તો સામે જઈને હવે આપણે દર્શન કરીએ. સામે મંદિર છે. અહીંયા આપણે પગરખા ઉતારવાના છે પછી આગળ વધીશું. જોઈએ હવે મંદિરની અંદર વિડીયો શૂટ કરવા દે તો તમને પણ દર્શન કરાવું. તો અહીંયા મંદિરની અંદર તો આપણે વિડીયો શૂટ કર્યું નથી. આ સામે મંદિર છે કંઈક આ રીતનું. તો ગમે તારા જોધપુર કિલ્લાની અંદર આવો તો અહીંયા પણ તમે દર્શન કરવા માટે આવી શકો છો. તો કંઈક આ રીતનું મંદિર તમને જોવા મળી જશે. તો અહીંયા જે આ રિલિંગો છે ત્યાંથી ખાલી સ્ત્રીઓ જઈ શકે છે. જે જેન્ટ્સ છે તેમને અહીંયાથી ચાલતું જવું પડશે એટલે અહીંયાથી પણ ચાલતું જવાનું છે. પણ આ સીધો રસ્તો છે અને પગથિયાવાળો રસ્તો છે. થોડો કઠિન છે, ચાલવું વધારે પડે છે. પણ અહીંયા ઉપર ખાલી સ્ત્રીઓને એકલા જ એન્ટ્રી આપે છે. તો ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આગળ જો આ વિડીયોની અંદર તમારો સારો એવો રિસ્પોન્સ સપોર્ટ રહેશે તો અમે રાજસ્થાનના ઘણા બધા એવા મોટા મોટા કિલ્લાઓ છે તે કવર કરવાની કોશિશ કરીશું. હવે આપણે નીચે જઈ રહ્યા છે. અહીંયા ઢોલ નગારાનો જોરદાર અવાજ સંભળાઈ રહ્યો છે. લાગે આપણને કંઈક નવું હવે જોવા મળવાનું છે. તો જોઈએ શું જોવા મળશે. તો અહીંયા ભીડ પણ તમે જુઓ પબ્લિકની કેટલી બધી ભીડ છે. હા જુઓ આ રાજસ્થાનનું મ્યુઝિક છે. અત્યારે ઘણા બધા લોકો ફોટો શૂટ કરી રહ્યા છે. તો તમે પણ ગમે ત્યારે આવો તો અહીંયા ફોટો શૂટ વિડીયો શૂટ કરી શકો છો. તો ચાલો હવે આપણે અહીંયાથી રિટર્ન નીચે જઈએ. અહીંયા તમને ફોરેનર પણ ખૂબ જ જોવા મળી જશે.
હા જો બધા બહાર બહારથી લોકો આ કિલ્લો એક્સપ્લોર કરવા માટે આવે છે. આ જોવો તમે આ કિલ્લો અને અહીંયા આ દરવાજા પણ તમે જોઈ શકો છો. હવે પહેલાંના રાજાઓના સમયના મોટા મોટા દરવાજાઓ જોવા મળી જશે. તો આવા ઘણા દ્વાર તમને અહીંયા જોવા મળશે. તો હવે આપણે નીચેની તરફ રિટર્ન જઈ રહ્યા છે. હાલમાં તમે આ કિલ્લાની અંદર ભીડ જોઈ શકો છો. અહીંયાના ટાઈમિંગની વાત કરીએ, સવારે 9 વાગ્યા કિલ્લો ખુલે છે, એટલે 9 વાગ્યા પછી તમને એન્ટ્રી આપશે. જો વહેલા આવો છો તો પણ તમને એન્ટ્રી નહીં આપે. અને નીચે પાર્કિંગ પણ છે, જ્યાં એક તમે જે ફોર વ્હીલ છે પાર્ક કરો છો તો 50 રૂપિયા છે પાર્કિંગના. અહીંયા ટિકિટ કાઉન્ટર આગળ છે, અહીંયા તમારે ટિકિટ ચેક કરાવીને તમને આગળ એન્ટ્રી આપશે. તો અહીંયા ઘણા બધા ટિકિટ કાઉન્ટર બનેલા છે, અહીંયા ફોરેનરનું પણ છે, જોઈ શકો છો આખું અલગ જ છે. બધા અલગ અલગ ટિકિટ કાઉન્ટર છે, અહીંયાથી તમને ગાઈડ પણ મળી જશે. બધી અલગ અલગ ટિકિટ પ્રાઇસ છે, અહીંયા તમે વાંચી શકો છો ટિકિટ. આ સામે ટિકિટ છે બધી અલગ અલગ અને ટાઈમિંગ 9 થી 5 છે. અને નીચે આ જે ગાઈડ છે તેની ટિકિટ છે. 1 થી 4 માણસ હોય તો 500 રૂપિયા છે, 5 થી 15 600, 800 અને 1000 એ રીતની જે ગાઈડ હોય છે તેની ટિકિટ છે અલગ અલગ. તો વધારે મોંઘું નથી, તમે આવો તો ગાઈડ લઈ શકો છો, તો તમને જોવાની ખૂબ જ મજા આવશે. તો ફાઇનલી હવે આપણે આખો કિલ્લો ફરી લીધો છે, હવે બહાર જઈએ. તો મિત્રો, આગળ આપણે કિલ્લાની મુલાકાત લીધી, અંદર સંપૂર્ણ માહિતી આપી, શું પ્રાઇસ છે, શું ટાઈમિંગ છે, અંદર શું શું જોવા મળે છે. આઈ હોપ કે આજનો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ વિડીયોની અંદર સારો એવો સપોર્ટ આપશો તો આવા ઘણા બધા કિલ્લા છે ત્યાં ફરવાની કોશિશ કરીશું અને તમને પણ જણાવીશું. તો ચાલો મિત્રો, મળીએ બીજા એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.